नमस्कार टॉप नाइन न्यूज साथे हूं जयेश। सौप्रथम सौराष्ट्रना मतदानी टॉप नाइन गतिविधियों पर एक नजर। गुजरात विधानसभा चूंटणीनुं प्रथम तबक्कानुं मतदान शांतिपूर्ण माहौलमां पूर्ण थयुं छे। 19 जिल्लानी 89 बैठकों पर सरेराश 60% मतदाननो अंदाज सामे आवी रह्यो छे। आपणे जाणीए के मतदारो पोताना मताधिकारनो उपयोग करी उम्मेदवारने मत आप्या हता। 788 उम्मेदवारोनुं भावि ईवीएममां सील थई चूक्युं छे। राजकोटमां पूर्व मुख्यप्रधान विजय रूपाणीए कर्युं मतदान। मतदान कर्या बाद कहू के आ वक्ते राजकोटनी चारे बैठकों भाजप भारे बहुमती साथे जीतशे। केन्द्र प्रधान परसोत्तम रूपाणीए आखरे अमरेलीना ईश्वरिया गामे मतदान कर्युं हतुं। रूपाला परिवार साथे मतदान करवा पहोंच्या हता। जामनगर उत्तर बैठकना भाजपना उम्मीदवार रीवा बाजराजाए राजकोटमां मतदान कर्युं। राजकोटनी आईपी मिशन स्कूलमां मतदान कर्युं। कह्युं के राजनीतिमां एवुं पहेली वार नथी बन्युं के एक ज परिवारना सभ्योए अलग अलग पार्टीमांथी चूंटणी लड़ी होय। अमरेलीमां परेश धानाणीए परिवार साथे मतदान कर्युं। परिवार साथे साइकलनी पाछळ गेस सिलिंडर तेलनो डब्बो लईने मतदान करवा पहोंच्या हता। તેમની દીકરી પહેલીવાર મતદાન કરી રહી હતી। બે તરફ પોરબંદરમાં અર્જુન મોઢવાડાએ મતદાન કર્યું અને મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો જૂનાગઢ મતદાન મથક પર કોંગ્રેસ નેતા અમિત પટેલ ગેસ સિલિન્ડર લઈને પહોંચતા હોબાળો મચ્યો। અમિત પટેલ ગેસ સિલિન્ડર લઈને મતદાન કરવા પહોંચ્યા હતા અને જેને મતદાન મથક પર વિરોધ તેને કારણે શરૂ થયો। મોંઘવારીનો વિરોધ કરવા ગેસ સિલિન્ડર લઈને પહોંચ્યા હતા અમિત પટેલ। સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર જગદીશ મકવાણા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ। વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જયેશ ચૌહાણે ડીએસપી અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે। ઢોલી પર રૂપિયા ઉડાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને ભાજપ ઉમેદવાર જગદીશ મકવાણાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડા અને ગોંડલ જૂથના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। દાળિયા ગામમાં સંઘર્ષની વાત વહેતી થતાં પોલીસ કાફલો દોડી આવ્યો અને દાળિયા મતદાન મથક પોલીસ છાવણીમાં ફેરવી દબાયો। ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ આ સમાચાર અફવા હોવાનું જણાવ્યું હતું। મિત્ર ગોંડલના દાળિયા ગામમાં બોગસ મતદાન થતું હોવાનો અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ આક્ષેપ લગાવ્યો। ગામના લોકોએ રાજદીપસિંહને બોગસ મતદાન અંગે માહિતી આપતા તેઓ મથક પર પહોંચ્યા હતા। બોગસ મતદાનની ફરિયાદ બાદ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો। તો ગીર સોમનાથ જિલ્લાના બાણેજમાં સંત હરિદાસ બાપુએ કર્યું મતદાન। બાણેજમાં માત્ર સંત હરિદાસ બાપુ એક જ મતદાતા છે જેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો। હરિદાસ બાપુએ મતદાન બાદ લોકોને 100% મતદાન કરવા અપીલ કરી હતી।